અમદાવાદમાં એએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી યથાવત છે. આજે બીજા દિવસે પણ કામદાર ચોકથી રખિયાલ સુધી ડિમોલિશન કરવામાં આવ્યું છે. બીઆરટીએસ રૂટને સમાંતર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ કોર્પોરેશનની કામગીરી સામે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો. વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર દુકાનો તોડતા સ્થાનિકોએ રોષ ઠાલવીને વિરોધ નોંધાવ્યો છે, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે એએમસી કર્મચારીઓની હાજરીમાં જ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંવાદદાતા દીપક સોલંકી પાસેથી સમગ્ર મામલો જાણવાનો કરીશું પ્રયાસ. દીપક, જે રીતે ડિમોલિશનની કાર્યવાહી એએમસી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી અને અચાનક જ આજે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, સ્વાભાવિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો હશે. તોરલ, ચોક્કસથી ગઈકાલથી જે TP30 છે, રખિયાલ ચાર રસ્તાથી લઈને સારંગપુર સુધીની જે ગોમતીપુર વિસ્તાર કહેવાય છે, ત્યાં કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. બીઆરટીએસ સમાંતર જે દબાણો કરવામાં આવ્યા હતા, ખાસ તો કોર્પોરેશનના પ્લોટ પર જે ગેરકાયદેસર દુકાનો ઉભી કરવામાં આવી હતી તે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી છે, ત્યારે સ્થાનિકોમાં એક વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન તંત્ર દ્વારા તેમને કોઈપણ પ્રકારની વૈકલ્પિક સુવિધા નથી આપવામાં આવી અને વૈકલ્પિક સુવિધા વગર જ તેમના જે મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે, તેમની દુકાનો તોડી પાડવામાં આવી છે. ત્યારે હાલ તો જે સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા છે. કોર્પોરેશનના જે કમિશનર છે તેમને અહીંના જે સ્થાનિક ધારાસભ્યો છે, સ્થાનિક કોર્પોરેટરો છે, તે લોકો તમામ મળવા પહોંચ્યા છે અને જે સ્થાનિકો છે તે લોકોને વૈકલ્પિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે કમિશનર દ્વારા પણ બાંહેધરી આપવામાં આવી છે કે આ જે તમામ સ્થાનિકો છે તેમના દ્વારા જ્યારે દબાણ કરવામાં આવ્યું હતું તે તો હટાવવામાં આવશે, પરંતુ તેમને જે સામે સુવિધા છે તે વૈકલ્પિક કોઈક ઈડબ્લ્યુએસના જે મકાનો હશે ત્યાં કરવામાં આવશે. હાલ પણ જે પોલીસ જે બંદોબસ્ત અહીં ખડકી દેવામાં આવ્યો છે, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને ઉચ્ચ અધિકારીઓ પણ અહીં સાથે રાખવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકો જે છે તે ટસના મસ નથી થઈ રહ્યા. તેમના દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે તેમને પહેલા વૈકલ્પિક સુવિધા આપવામાં આવે, ત્યારબાદ જ તે લોકો અહીંથી હટશે ને તેમનું જે મકાન જે છે તેમને દબાણ હટાવવામાં આવશે. એટલે કે હાલ તો ક્યાંક પોલીસ અને જે સ્થાનિકો છે તે લોકો સાથે ચર્ચા કરી રહી છે, કોઈ પણ પ્રકારની ગંભીરતા જે છે તે લેવામાં આવી રહી છે, કારણ કે જો કોઈ પણ ઘટના બને તો પોલીસ જે છે તે કોઈ પણ પ્રકારનું એક્શન લઈ શકે છે. તેને લઈને હાલ તો કોર્પોરેશન ખાતે પહોંચેલા જે તમામ ડેલિગેશન છે કોંગ્રેસનું તથા સ્થાનિકોનું તે લોકો સાથે ચર્ચા કરી રહ્યું છે, ત્યારે હવે કમિશનરે જ્યારે બાંહેધરી આપી છે ત્યારે સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનો જે છે તે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. જી બિલકુલ દીપક, વિગતો માટે આભાર આપનો. તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો એમસી દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, કામદાર ચોકીથી રખિયાલ સુધી આ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. તો આ તરફ ગોમતીપુરમાં પણ એએમસીનું ડિમોલિશન જે છે તે જોઈ શકાય છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. વૈકલ્પિક સુવિધા ન આપતા સ્થાનિકો દ્વારા ક્યાંક ક્યાંક વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ચુસ્ત બંદોબસ્તની વચ્ચે એએમસી દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ. સ્થાનિકો દ્વારા રસ્તા પર ઉતરી આવ્યા છે, વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં